તો આ તરફ અરબ દેશ યુએઈમાં નિર્માણ પામ્યું સૌથી પહેલું હિન્દુ મંદિર, જે આબુધાબી અને દુબઈ વચ્ચે બીએપીએસ હિન્દુ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ને એમ નિર્માણ કરાયું કે જ્યાં અબુ મુરેખા નામની જગ્યા પર બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ થયું. 14 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે વસંત પંચમી અને આ શુભ દિવસે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે. તો યુએઈ ખાતે ગુજરાત ફર્સ્ટના એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ શકો છો અને સાથે અમારા સંવાદદાતા ત્યાં પહોંચી ચુક્યા છે નિકુંજ જાની, અને નિકુંજ જાની સીધા જોડાઈ ચુક્યા છે યુએઈ થી. નિકુંજ, હિન્દુ મંદિર પ્રથમ બનવા જઈ રહ્યો છે યુએઈમાં, તેને લઈને પણ અનેક ઉત્સાહનો માહોલ આજે સનાતનીઓમાં જોવા મળી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે. જી, સનાતન ધર્મનો ધ્વજારોહણ જે છે તે આરબ કન્ટ્રીની અંદર થઈ રહ્યું છે અને 14 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે બીએપીએસ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. અત્યારે ખાસ અત્યારના હું અપડેટ આપી દઉં કે આરબ કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રી અને ખાસ કરી યુએઈની અંદર ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. એક રીતે કહી શકાય તે પ્રકારની અમી છાંટણાની સ્થિતિ આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જે છે તે જોવા મળી રહી છે. ભારે વરસાદ છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે અને અત્યારે પણ થોડા સમય પહેલા વરસાદ થોડો શાંત પડ્યો, પરંતુ અવિરત રીતે રેગિસ્તાનના રણની અંદર અરબ અમીરાતના ખાસ કરી અબુધાબી, દુબઈ સહિતના જે અમીરાત છે ત્યાં વરસાદની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. પરંતુ રહી વાત મંદિરની, ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે અબુધાબીના અબુ મુરેખાના આ સ્થળ પર કે જ્યાં આ મંદિર જે છે તે નિર્માણ પામ્યું છે અને 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાશે. મારી પાછળ જે આ મંદિર આપ જોઈ રહ્યા છો તે આ 7 શિખરો જે છે તે આરબ અમીરાતની 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. 27 એકરની અંદર આ મંદિર જે છે તે નિર્માણ પામ્યું છે, જેમાં 13.5 એકરની અંદર મંદિર છે, 13.5 એકરની અંદર અન્ય પાર્કિંગ સહિતની જે સુવિધાઓ જે છે તે બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરનું લોકાર્પણ કરશે, લોકો માટે ખુલ્લું મૂકશે. ફરી એકવાર વરસાદ જે છે તે અહીં શરૂ થઈ ચુક્યો છે. લગાતાર વરસાદ જે છે તે સતત રીતે ખાસ કરી અબુધાબીના વિસ્તારની અંદર વરસી રહ્યો છે ને સામાન્ય રીતે આ સિઝન દરમિયાન અત્યારની જે પરિસ્થિતિ છે તે દરમિયાન વરસાદની સ્થિતિ હોતી નથી, પરંતુ વાતાવરણની અંદર અચાનક પરિવર્તન આવ્યું છે, પલટો આવ્યો છે અને છેલ્લા 2 દિવસથી વરસાદ પણ વરસી રહ્યો છે અને ક્લાઇમેટે પણ આગાહી વ્યક્ત કરી છે કે હજી પણ આગામી 24 કલાક દરમિયાન જે છે તે વરસાદ વરસી શકે છે. વરસાદ ફરી એકવાર શરૂ થયો છે. મંદિર સજ્જ છે, મંદિર જે છે તે પૂરી રીતે તૈયાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને 108 ફીટ ઊંચાઈ ધરાવતું આ મંદિર છે, જેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. અને ખાસ કરી આરબ કન્ટ્રીની અંદર કોઈ મુસ્લિમ શાસક દેશની અંદર કે જેમાં આ જમીન આપનાર પણ મુસ્લિમ છે, ખાસ કરી શેખ મોહમ્મદ જાયદ અલ નહયાન જે યુએઈના પ્રધાનમંત્રી છે, રાષ્ટ્રાધ્યક્ષ છે, તેને હિન્દુ લોકો માટે, ખાસ કરી ભારતીય લોકો માટે આ રેગિસ્તાનના રણની અંદર અબુધાબીથી દુબઈ વચ્ચેના આ મુરેકા નામના સ્થળ પર જે છે તે 27 એકર જમીન આપી છે. અને ખાસ જમીન ત્યારે આપી ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પૃથ્વી પર સૂર્ય ઉગતો રહેશે ત્યાં સુધી આ જમીન જે છે તે મંદિરના નામે હશે. ફરી એકવાર વરસાદ જે છે તે શરૂ થયો છે. અહીં પણ હું અંદરના પણ આપને જે છે તે દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશ. ખાસ રાત્રિનો સમય થઈ ચુક્યો છે, જેના કારણે અન્ય જે મંદિરની સુવિધાઓ છે તેના દ્રશ્યો આપને નહીં બતાવી શકી, પરંતુ પૂરી રીતે આ મંદિર જે છે તે સજ્જ છે. હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિનું ધ્વજારોહણ કરવા માટે, પ્રતિનિધિત્વ કરવા માટે ભારતીય સમુદાય અને હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ આ મંદિર કરશે. અને ખાસ કરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ આરબ કન્ટ્રીની અંદર આ મંદિર જે છે તે ઐતિહાસિક બની રહેશે. નિકુંજ, જે રીતે વસંત પંચમીનો શુભ દિવસ અને સાથે શુભ યોગો પણ બની રહ્યા છે અને કયા કયા કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રહેવાના છે અને સાથે કેટલાક મહાનુભાવો છે તે ત્યાં હાજરી આપશે.
ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની અંદર હાજર રહેશે. થોડો વરસાદ જે છે તે ફરી એકવાર શરૂ થયો છે, તો ખાસ કરી અંદર જઈને થોડી ત્યાંના વાત પણ કરીશું. ખાસ કરી અક્ષર જ્ઞાનવત્સલ સ્વામી પણ છે અને અન્ય સ્વામીઓ પણ જે મંદિરની અંદર અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા. ખાસ કરી ભારે વરસાદની સ્થિતિ છે. રહી વાત હરિભક્તોની, મોટી સંખ્યાની અંદર હરિભક્તો જે છે તે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાજરી આપવા માટે દુબઈ પહોંચ્યા છે, અબુધાબી પહોંચ્યા છે અને 14 ફેબ્રુઆરીએ જયારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે તેની અંદર મોટી સંખ્યાની અંદર હરિભક્તો જે છે તે હાજર રહેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યુએઈ પહોંચશે. અલહાન મોદી નામનો એક કાર્યક્રમ જે છે તે અહીંના અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમ ખાતે હિન્દુ કોમ્યુનિટી જે છે, ખાસ કરી અહીંના ભારતીય કોમ્યુનિટી જે છે તે ભારતીયોને સંબોધિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે. અલહાન મોદી નામનો તેનો કાર્યક્રમ છે, જેનો અર્થ થાય છે હેલો મોદી. ખાસ કરી એ કાર્યક્રમ બાદ નેક્સ્ટ ડે એટલે કે 14 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરના ખાતમુહૂર્તના કાર્યક્રમની અંદર પહોંચશે. એક આલા ગ્રાન્ડ સેરેમની જે છે તે અહીં યોજાવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે, જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. મંદિરની ખાસિયત એ છે કે મંદિરની અંદર 7 શિખરો બનાવવામાં આવ્યા છે, 7 અલગ અલગ મંદિરો છે જેમાં સ્વામિનારાયણ ભગવાન, રામ, લક્ષ્મણ, જાનકી, શિવ, પાર્વતી, શ્રી કૃષ્ણ, અયપ્પાજી, જગન્નાથ મંદિર, આ પ્રકારના 7 અલગ અલગ દેવી દેવતાઓ જે છે તે મંદિરની અંદર તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 7 શિખરો બનાવવા માટેનું પણ એક કારણ છે, જે સ્થળ પર આ મંદિર બની રહ્યું છે તે સ્થળ યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાત, એ 7 રાજ્યોનું, 7 અમીરાતોનું સંયુક્ત સંગઠન એટલે કે સંયુક્ત દેશ છે અને આ દેશનું પ્રતિનિધિત્વ આ મંદિરની અંદર પણ જળવાઈ રહે તે માટે 7 અમીરાતનું પ્રતિનિધિત્વ ધરાવતો આ મંદિરના 7 શિખરો જે છે તે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરની અલગ અલગ ખાસિયતો છે. અહીં ગંગા, જમુના, સરસ્વતી ના પ્રતીક સ્વરૂપે તેના પાણીના જળ જે છે તે પણ વહેવડાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય જે કોતરણી કરવામાં આવી છે, ખાસ આ દ્રશ્યો અત્યારે આપણે વરસાદ અને રાત્રિ હોવાના કારણે નહીં બતાવી શકીએ, પરંતુ ગુજરાત ફર્સ્ટ આ મેગા કવરેજ કરી રહ્યું છે. લગાતાર અબુધાબીથી, યુએઈના અબુધાબીથી આપ સુધી અમે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના તમામ જે દ્રશ્યો છે, તમામ કાર્યક્રમો જે છે તે પહોંચાડીશું. કાલે આપને એ પણ બતાવીશું કે તેની જે નકાશી કરવામાં આવી છે, તેની જે કોતરણી કરવામાં આવી છે તે બે નમૂનેદાર છે. ખાસ કરી અલગ અલગ જે મંદિરના કોન્સેપ્ટ છે તે કોન્સેપ્ટના આધારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આ મંદિરની કોતરણી જે છે તે કરાઈ છે. ખાસ કરી અલગ અલગ પ્રસંગો ઉકેલવામાં આવ્યા છે. જ્યાં રામ મંદિર નો મૂર્તિ પ્રસ્થાપિત કરાશે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે, ત્યાં ખાસ કરી રામાયણ ઉકેલવામાં આવી છે. જ્યાં શિવજીની પ્રતિમા જે છે તેનું પ્રાણ પ્રતિષ્ઠા કરાશે ત્યાં શિવપુરાણ અને ખાસ કરી 12 જેટલી જ્યોતિર્લિંગ જે છે તેનું ત્યાં પ્રતિનિધિત્વ જે છે તે કરવામાં આવ્યું છે. તો એક રીતે કહી શકાય કે 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ મંદિર જે છે તે ખૂબ જ બેશુમાર છે, બેનમૂનેદાર છે અને ખાસ કરી આરબ કન્ટ્રીની અંદર, કોઈ મુસ્લિમ દેશની અંદર આ પ્રકારનું હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરતું આ મંદિર નિર્માણ પામે તે જ એક પરિકલ્પના જે છે તે ખૂબ જ સાકાર કરી શકાય તે પ્રકારની છે. કારણ કે 1997ની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શારજાના રણમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે પરિકલ્પના કરી હતી કે યુએઈ ની અંદર, સંયુક્ત આરબ અમીરાતની અંદર પણ બીએપીએસ નું એક મંદિર બને. ત્યારબાદ 1957 થી લઈને અત્યાર સુધીનો આ કાળક્રમ રહ્યો. 2015નો એ સમય ખૂબ જ મહત્વનો હતો કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ યુએઈના પ્રવાસે હતા અને ત્યારે યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાને ભારતીય સમુદાય માટે 27 એકર જમીન અબુધાબીથી દુબઈ વચ્ચેનો જે નેશનલ હાઈવે છે ત્યાં ભારતીય સમુદાય માટે મંદિરના નિર્માણ માટે જમીન જે છે તે ફાળવવામાં આવી. 2018ની અંદર
આ મંદિરનું મોડલ જે છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે યુએઈનો બીજો પ્રવાસ હતો ત્યારે તેનું મોડલ જે છે તે પ્રસ્થાપિત કરવામાં આવ્યું, તે મોડલનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ મંદિરનું ખાતમુહૂર્ત સાથે જ મંદિરનું નિર્માણ કાર્ય જે છે તેની શરૂઆત થાય છે. ખાસ લગભગ 3 થી 3.5 મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન આ મંદિર જે છે તે નિર્માણ પામ્યું છે અને તેમાં હજારો કારીગરો, ખાસ કરી જે પથ્થર અહી મંદિરની અંદર ઉપયોગ કરવામાં આવ્યા છે તે પણ ખૂબ જ મહત્વના છે. કારણ કે મંદિર બહારથી આપ જોશો, આવતીકાલે જરૂરથી તેના અમે આપને દ્રશ્યો બતાવીશું, મંદિર બહારથી આપ જોશો તો ત્યાં ગુલાબી પથ્થરો છે જે રાજસ્થાનથી લાવવામાં આવ્યા છે. મંદિરની અંદર ઇટાલિયન માર્બલ, સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઇટાલીથી લાવવામાં આવ્યા હતા. આ તમામ પથ્થરો પહેલા રાજસ્થાન પહોંચતા હતા, ત્યાં કોતરણી થતી હતી, ત્યારબાદ ત્યાંથી તેને યુએઈ લાવવામાં આવતા હતા અને ત્યારબાદ આ મંદિરનો પાઠ જે છે તે બની રહ્યો હતો. સ્વામી છે, મહંતો છે, તેમની સાથે પણ વાત કરવાનો જે છે તે પ્રયાસ કરવાનો પ્રયાસ કરીશું. એક કાલના કાર્યક્રમને લઈને તેમની એક મીટિંગ ચાલી રહી છે જેના કારણે તેઓ થોડા ત્યાં બિઝી છે, પરંતુ જબરદસ્ત તૈયારીઓ જે છે તે અબુધાબીના આ મંદિરના પરિસરની અંદર જે છે તે થઈ રહી છે, જેમાં તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે. અહીં આપ જોવો છો તે પ્રકારે ઘણા હરિભક્તો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપ ક્યાંથી આવો છો અને કેટલા સમયથી અહીં સેવામાં છો? હું તો લગભગ 2.5 વર્ષથી અહીંયા છું, મુંબઈથી આવું છું. શું કહો છો કે જે મંદિરની પરિકલ્પના આપ સૌએ કરી હતી તે મંદિર હવે પ્રાણ પ્રતિષ્ઠા તરફ જઈ રહ્યું છે, પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો એક કાર્યક્રમ જે છે તે પણ યોજાવાનો, કેટલી ખુશી એક આરબ કન્ટ્રીની અંદર આ પ્રકારનું હિન્દુ ધર્મની, હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતું આ પ્રકારનું મંદિર જે છે તે બની રહ્યું? બહુ જ અદભુત મંદિર બની રહ્યું છે અને બહુ, અને કહે છે ને કે સિવિલાઇઝેશનલ મંદિર છે. જેમ રામ મંદિર તો 500 વર્ષ પછી બની રહ્યું, પણ આ તો આ કન્ટ્રીમાં જે મંદિર બની રહ્યું તે તો અત્યારે ફર્સ્ટ મંદિર છે આટલા હજારો વર્ષ પછી. એટલે આ તો બહુ મોટી વાત છે અને બહુ જ મોટું કામ થઈ રહ્યું છે અને આ એક મંદિર સિવાય આ આખું કમ્યુનિટીને જોડશે અહીંયાની, એટલે એ બહુ જ સારી વસ્તુ થઈ રહી છે અહીંયા. વાનવત્સલ સ્વામી સહિતના સંતો જે છે તે પણ અહીં છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરી એક પ્રકારની તૈયારીઓ જે છે તે જોરશોરથી કરવામાં આવી રહી છે અને ખાસ થઈ શકાય તે પ્રકારની તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ચૂકી છે અને હવે રાહ જોવાઈ રહી છે એ સમયની કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરનું ખાતમુહૂર્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરશે અને ત્યારબાદ મંદિર જે છે તેનો ભારતીય લોકો માટે, હિન્દુ લોકો માટે જે છે તે મંદિર લોકો માટે પરિપૂર્ણ થશે. અહીં ખાસ થોડી મીટિંગ છે તેના માટે તેમની સાથે વાત નહીં થઈ શકે, પરંતુ હવે ગણતરીની મિનિટોનો સમય બાકી છે, ગણતરીનો સમય બાકી છે કે જ્યારે આ મંદિર હિન્દુ લોકો માટે, ભારતીય લોકો માટે અરબ કન્ટ્રીની અંદર નિર્માણ થયું છે અને તેનું હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ તમામ લોકો માટે આ મંદિર જે છે તે ખુલ્લું મુકાશે. જી બિલકુલ નિકુંજ, માહિતી બદલ આપનો આભાર. આપની પાસેથી આગળ પણ માહિતી લેતા રહીશું, પરંતુ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે મંદિર તૈયાર થયું છે, અદભુત આ મંદિર કે જ્યાં અરબ રાષ્ટ્રની અંદર આ પ્રથમ હિન્દુ મંદિર તૈયાર થયું છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ઘડીની રાહ જોવાઈ રહી છે કે જ્યારે વસંત પંચમીના દિવસે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય એવી ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. તો આ જે દ્રશ્યો છે તે રાતના દ્રશ્યો, જે રીતે મંદિર સુવર્ણ ચમકી રહ્યું છે તેના દ્રશ્યો રાત્રિના સમયના બહાર આવ્યા છે અને અદભુત રીતે મંદિરને સજાવવામાં આવ્યું છે. વિવિધ રોશનીથી જળહળીતા મંદિરની અદભુત ઝાંખી જોવા મળી રહી છે.